વિધાનસભામાં રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરવામાં આવી. તેજસ્વીની વિધાનસભાની શરૂઆત થઈ. સીએમ ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીની હાજરીમાં શરૂઆત થઈ. વિધાનસભા અધ્યક્ષ, સીએમ અને વિપક્ષ સહિતની જવાબદારી બાલિકાઓએ સંભાળી. સાક્ષી બન્યો છે. આ ક્ષણ દેશવાસીઓ માટે ઐતિહાસિક પ્રસંગ બન્યો છે. એવા જ આજનો પ્રસંગ પણ ગુજરાત વિધાનસભા માટે ઐતિહાસિક છે. ગુજરાત વિધાનસભા, ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી પસંદ થઈને આવેલી બાલિકાઓ આજે અહીં મોક એસેમ્બલી, તેજસ્વીની એસેમ્બલી રચી જનપ્રતિનિધિનું દાયિત્વ અદા કરવાની સાથે નારી શક્તિનું ગૌરવ કરવા જઈ રહી છે. જે કર ઝુલાવે પાણું તે જગત પર શાસન કરે, આ પંક્તિની અનુભૂતિ સાથે ગુજરાત વિધાનસભા ગૃહ આજે ઐતિહાસિક પ્રસંગનું સાક્ષી બન્યું છે. નારી તું નારાયણી મંત્રને અનુસરતી અમારી સરકારે આજે રાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિત્તે વિધાનસભા ગૃહમાં તેજસ્વીની વિધાનસભા અને જિલ્લા પંચાયત તથા નાગરપાલિકા કક્ષાએ પણ તેજસ્વીની પંચાયતના કાર્યક્રમ દ્વારા રાજ્યવ્યાપી ઉજવણીની નવી પહેલ કરી છે. આજે આટલી મોટી સંખ્યામાં રાજ્યના વિધાનસભા ગૃહમાં ઉપસ્થિત તેજસ્વીનીઓને જોઈને ખૂબ ગર્વ અને આનંદની લાગણી હું અનુભવી રહ્યો છું. ગુજરાતમાં તો શાસનમાં મહિલાઓની સરખી હકદાર ગણીને શ્રી નરેન્દ્રભાઈએ મહિલા શક્તિને ન્યુ એજ પાવર તરીકે પ્રસ્થાપિત કરવાના અનેક અવસરો આપ્યા છે. પોતાના મુખ્યમંત્રી કાળ દરમિયાન નારી શક્તિને રાજકીય ભાગીદારી સુનિશ્ચિત કરવા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, ગ્રામ પંચાયત કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં બહેનો માટે તમે જે બિલ રજૂ કર્યું તો એની વાત છે. 50% આરક્ષણની તક આપી છે. વડાપ્રધાનશ્રીએ તાજેતરમાં નારી શક્તિ વંદના અધિનિયમ પસાર કરાવીને દેશની લોકસભા અને રાજ્યોની વિધાનસભામાં મહિલાઓને 33% આરક્ષણ મળે તેવી વ્યવસ્થા ઉભી કરી છે.